કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની કૃષિ વિરોધી નીતિ સામે વિપક્ષ કોંગ્રેસે મોરચો માંડ્યો છે. પાલનપુર ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત વિરોધી કાળા કાયદાઓ સામે વિરોધ પ્રદર્શિત કરતા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપની ખેડૂત વિરોધી નીતિ પર પ્રહારો કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે કૃષિ બિલને પગલે માર્કેટયાર્ડ નાબૂદ થઈ જશે, જેને પગલે અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે અને ખેડૂતો બરબાદ થઈ જશે તેવો દાવો કોંગ્રેસે કર્યો હતો. આપણા લોખંડી પુરુષ પરમ આદરણીય પરમ વંદનીય સરદાર વલ્લભભાઈ પટેલ આજે એમની જન્મજયંતિ, સાથોસાથ હરિત ક્રાંતિ અને અખંડ ભારતના શિલ્પી એવા વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન એવા સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરાજીની નિર્વાણતિથિ, બંને મહાનુભાવોને, બંને મહાન આત્માઓને આજે કોટી કોટી વંદન છે. આજના સમયમાં જ્યારે આ બંને આત્માઓને યાદ કરીએ ત્યારે ચોક્કસ યાદ આવે છે કે ખેડૂતોના બેલી, ખેડૂતોના હામી અને ભારત દેશ કૃષિ ક્ષેત્રે જે રીતે આગળ વધ્યો એને આજે તમામ રીતે ધ્વંસ કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મુહિમ ચાલી રહી છે. ત્રણ કાળા કાયદા ખેડૂત વિરોધી હમણાં પસાર કર્યા, લોકસભામાં, રાજ્યસભામાં રાષ્ટ્રપતિની સહી પણ થઈ ગઈ છે. અમે આખા દેશમાં આજે રાષ્ટ્રપતિજીને પણ આવેદન મોકલીએ છીએ અને એમને કહીએ છીએ કે આ કાળા કાયદા ફરીથી એની પુનઃવિચારણા થવી જોઈએ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને નાબૂદ કરવાની જે મુહિમ ચલાવી છે સરકારે, એ ખેડૂતોને તબાહ કરવાવાળી નીતિ છે. ત્યાં રહેતા તમામ લોકોને જે રોજગાર મળી રહે છે એને તબાહ કરવાની નીતિ છે. અને સાથોસાથ ખેડૂતોનું પ્રતિનિધિત્વ, જે પૂર્ણ સ્વરાજની માંગણી આપણા લડવૈયાઓએ કરી હતી, એ પૂર્ણ સ્વરાજને પણ ખતમ કરવાની આ જે મુહિમ છે એના સામે અમારો ઉગ્ર વિરોધ છે. આ બિલ ઉપર ફરી પુનઃવિચારણા થવી જોઈએ, તમામ રાજ્યો સાથે સંકલન કરવું જોઈએ. અને હંમેશા એક ઇતિહાસ રહ્યો છે અને સંવિધાનમાં છે કે તમારે આવો કાયદો કંઈ પણ ઘડવો હોય તો તમારે રેફરેન્ડમ જાહેર કરવું જોઈએ. અને લોકોની એમાં શું પ્રતિક્રિયા છે, લોકો શું માગે છે, ભારતીયો શું માગે છે એને સાંભળી અને પછી કોઈપણ કાયદા કરવા જોઈએ. આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને નાશ કરી, નાબૂદ કરીને ખેડૂતોની બદહાલ સ્થિતિ વધુ ને વધુ કરવાની આ સરકારની જે ચાલ છે એની સામે અમારો ઉગ્ર વિરોધનો આજે કાર્યક્રમ છે. આજે અમારો ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ છે.